वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान नी। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा श्रवण करता बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुर आठमू तरंग सत्तावनमू सद्गुरु आधारानंद स्वामी आ प्रसंग में भगवान श्रीहरि हिंडोला उपर बेसीने कीर्तन गान करावे छे ए प्रसंगनु वर्णन करी रह्या छे। श्रीहरि दो घड़ी पोढ़ी के उठेवु जेही वार पेरे वसन अमूल ही अश्व भये असवार। श्री हरि दो घड़ी पोढ़ी के उठेवु जेही वार पेरे वसन अमूल ही अश्व भये असवार। बे घड़ी श्रीहरि पोढ़ी गया पछी ज्यारे उठ्या त्यारे घणा अमूल्य वस्त्र पहेर्या अने अश्व उपर सवार थया। તે વેળાએ પડઘમ ત્રાંસા ભેરી ભૂંગળ વગેરે બહુ જાતના અને વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા। ભક્તજનોથી ઘેરાયેલા શ્રીહરિ અશ્વ ઉપર બેસીને ચાલ્યા। છડીદારે હાથમાં સોનાની છડી લીધી અને આગળ ચાલીને જય 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 એમ જય જયકાર કરતા હતા। બજારમાં ભક્તોની ઘણી ભીડ હતી। ચારે તરફથી શ્રીહરિના ઉપર અપાર ફૂલહારની વૃષ્ટિ થતી હતી। આંબલે પહોંચ્યા ત્યાં સુધીમાં એટલા હાર આવ્યા કે તેનો ગણીએ પાર આવતો ન હતો। શ્રીહરિ આંબલે આવીને હિંડોળા ઉપર બેઠા તે સમયની સભાનું વર્ણન કરવું અતિ અશક્ય છે। જેટલા સંતો હતા અને જેટલા હરિભક્તો હતા તે બધા જ આવીને સભામાં બેઠા હતા। દેશ દેશાંતરના ભક્તોની વિરાટ સભા હતી। વડતાલની એ પવિત્ર ભૂમિ હતી અને પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની પાવન ઉપસ્થિતિ હતી। રામનવમીનો સમય મહારાજને કરવો છે એટલે બધા ભેગા થયા છે। એમાં અષ્ટમીનો દિવસ આવી ગયો છે, ઉત્સવનો આગલો દિવસ છે। ધ્યાનથી સાંભળજો। ગરબી રાગના કીર્તન શ્રીહરિએ ગવડાવ્યા। મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના રચેલા પદ અનેક પ્રકારના હતા, તે પદો સંતોએ ગાયા। મહારાજના સમયમાં, મુક્તાનંદ સ્વામીના સમયમાં, બ્રહ્માનંદ સ્વામીના સમયમાં કયા કીર્તનો ગવાતા? મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના લિખિત કીર્તનો ગવાતા। આજે ઘણા દોડડાયા છે, માફ કરજો, હમણાં હમણાં ઓછું થયું છે। આજથી 8-10 વર્ષ પહેલા એક બે કથાકારો એવા પાછળ પડેલા કે નંદ સંતો સિવાય કોઈ કીર્તન ગવાય જ નહીં। આજે પણ કોઈ સારા સંત સારા ભક્ત એના રચિત કીર્તન હોય અને કોઈ ગાય છે તો મહારાજના મત પ્રમાણે કે વચનામૃતના સિદ્ધાંત પ્રમાણે એમાં દોષ નથી આવતો। પછી તમે મન મેળે ગમે તે વાત કરો, એનો તો કોઈ ઈલાજ છે જ નહીં ને। શ્રીજી મહારાજે તો ત્યાં સુધી
મહારાજની પાસે સંતો નવા કીર્તનો બનાવીને લાવ્યા, મહારાજને ન ગમ્યા. એટલે મહારાજે કહ્યું કે સંતો, તમને કીર્તન ગૂંથતા બરાબર આવડતા નથી, માટે તમે રહેવા દો. સંતોએ કહ્યું, મહારાજ અમારે તો શું ગાવું તમારી સ્તુતિ કરવા માટે, પ્રાર્થના કરવા માટે. ત્યારે મહારાજે આજ્ઞા કરી, મુક્તાનંદ સ્વામી લિખિત કીર્તનો છે એ તમે તૈયાર કરો, એ કીર્તનો તમે ગાવાના, શીખવાના, એમાં એ કરશો એમાં તમારું રૂડું થશે. માટે મુક્તાનંદ સ્વામીની હાજરીમાં આપણા આદિગુરુ છે, સત્સંગની માં છે, વાલા ભક્તો આપણને ગૌરવ હોવું જોઈએ. આ સંપ્રદાયની અંદર મુક્તાનંદ સ્વામીનું યોગદાન એટલું મોટું છે, આપણે કલ્પના ન કરી શકીએ. આપણે અત્યારે બેઠા છીએ, આ મકાન ઊભું છે ને, એના ચાર પાયા છે, એમાં આ સત્સંગ આજે લાખો લાખો લોકો સુધી પહોંચ્યો છે ને, એમાં ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું તો છે, પણ મુક્તાનંદ સ્વામીની સર્વોપરી સાધુતા છે. જે સરજુદાસ મુક્તાનંદ સ્વામી કહે, સરજુદાસ છાણા લઈ આવો, ગોબર ઉઠાવો, મુક્તાનંદ સ્વામીના વચને કરીને છાણ ઉપાડનારા સરજુદાસ સહજાનંદ સ્વામી બને અને એના શિષ્ય કે સેવક થઈને મુક્તાનંદ સ્વામીને રહેવાનું થાય અને સહર્ષ સ્વીકારી લે, આ દાદા કોઈ નાની ઘટના કહેવાય? બ્રહ્માંડ ભાંગી જાય ને બ્રહ્માંડ આખું, તો પણ આવી એક ઘટના અંદર ન નીકળે. શું મુક્તાનંદ સ્વામીનું વ્યક્તિત્વ! અરે એટલે તો શ્રીજી મહારાજે વચનામૃતમાં પાને પાને લખ્યું છે, કામ ક્રોધાદિકના તરંગો જ્યારે ઉઠવા લાગે ત્યારે મહારાજે શ્રીમુખે કહ્યું, મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતને યાદ કરે ને તો એના તરંગો શાંત થઈ જાય. સાધુનો કેટલો મહિમા, કેટલો મહિમા! માટે આપણે મુક્તાનંદી છીએ, આપણે સહજાનંદી છીએ, આપણને મુક્તાનંદ સ્વામી, એમનું યોગદાન, સ્વામીનું જીવન, સ્વામીના કીર્તનો, આપણા મુકુંદ ભગત. પૂજ્યપાદ ગુરુજી એમને આજ્ઞા કરી, ત્યારથી મુક્તાનંદ સ્વામી રચિત કીર્તનો યાદ કરે છે. અત્યારે દાદા 300 જેટલા કીર્તનો મુક્તાનંદ સ્વામીના જ લખેલા એમને યાદ છે, 300 જેટલા કીર્તનો, કદાચ એનાથી વધારે હશે અત્યારે તો. એ જ ગાવાના, એ જ યાદ કરવાના. આખો દિવસ તમે ગમે ત્યારે મુકુંદ ભગત પાસે આવશો, જોશો એક જૂની ચોપડી, કેટલાય કેટલી જૂની છે, એ જ પુસ્તક લઈને બેઠા હોય અને એમાંથી કીર્તનો રિવિઝન ચાલતું હોય, રિપીટેશન ચાલતું હોય, આવૃત્તિ ચાલતી હોય, નવા કીર્તનો યાદ કરતા હોય. અને એટલા માટે ગુરુજીએ મહારાજને વાલમવાલા, મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી, આ બે સદગુરુ સંત ન હોત તો કદાચ આ સત્સંગ આપણે જે જોઈએ છીએ ને એટલો દિવ્ય આપણે ન જોઈ શકત. આ બે સદગુરુઓનું એટલું મોટું બલિદાન છે. બોલનારા ગમે તે બોલે છે, આજે બોલે છે, એમની સજા પણ ભોગવે જ છે લોકો. મારે ઘણી એવી વાતો છે જાહેરમાં ન કહી શકાય દાદા. મુક્તાનંદ સ્વામીનો દ્રોહ અત્યારે જેણે કર્યો છે ને, હમણાં એક વિડીયો ફરે છે યુટ્યુબ ચેનલ પર, એ વિડીયો જેણે ફેરવો, જેણે કર્યો, એને શું ઠાકોરજી દંડ આપ્યો ને, એની ચર્ચા જાહેરમાં કરવી યોગ્ય નથી. શા માટે નંદ સંતોનો દ્રોહ કરો છો તમે? તમારે જે કરવું છે કરો, પ્રતિપાદન કરો. મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી એવા સંત છે, કદાચ કોઈ શ્રીજી મહારાજનો દ્રોહ કરશે ને ભગવાન માફ કરશે, પણ આ બે સદગુરુની અંદર જો કોઈ આંગળી નાખીને તો આજે પણ આ બંને સદગુરુનો પ્રતાપ એવો છે, એવો છે શ્રીજી મહારાજ નહીં સાંખી લે. માટે આપણે ગમે ત્યાં હોઈએ, ગમે તે જગ્યાએ હોઈએ, મુક્તાનંદ સ્વામીની વાત આવે, ગોપાળાનંદ સ્વામીની વાત આવે, અરે કોઈ પણ નંદ સંતોની વાત આવે, ક્યારેય પણ આપણે એમાં કોઈ ગમે તે બોલનાર હોય, ગમે તેવો મોટો હોય, ગમે તે ચમરબંધી હોય, પણ એને મહારાજે કહ્યું ને કે તીખા બાણ જેવા વચન મારવા, મહારાજની ભાષા છે, પાજી પળાવની છાયામાં દબાવવું જોઈએ નહીં.
એક જગ્યાએ મોટો પ્રસંગ હતો. પ્રસંગમાં ઘણા બધા માણસો ભેગા થયા હતા. ત્યાં આપણા મેકનના લાલજી ભગત ગયા હતા અને કોઈકે મુક્તાનંદ સ્વામી વિશે નબળી વાત કરી. લાલજી ભગતનું નામ એટલા માટે લઉં છું, આપણા પરિવારના છે. અને લાલજી ભગતે જે વાત કરી, પેલા મંદિરના મોટા મોટા કાર્યકર્તા હતા, મોટા પ્રમુખો હતા, વર્ષોથી કથા કરનારા હતા, બધા કાન પકડી ગયા, ઉઠબેઠ કરતા થઈ ગયા. લાલજી ભગત કે આ વચનામૃતમાંથી કાઢી બતાવો તમે, હવે મારે શબ્દ ક્યાં બોલવા, બરાબર? તમારા ખિસ્સામાંથી ગમે તેવી વાત કાઢીને ગમે તેવા સંતો વિશે વાતો કરો છો. એક તો સ્વામિનારાયણનું કપાળમાં તિલક ને ચાંદલો કરી. હું કહેવા એ માગું છું, સૌથી પહેલી આરતી મુક્તાનંદ સ્વામીની કરીએ છીએ. રાત્રે પોઢે ત્યારે પોઢણીઓ પણ મુક્તાનંદ સ્વામીનું ગાઈએ છીએ. મુક્તાનંદ સ્વામીના કીર્તનો, મુક્તાનંદ સ્વામીની કથા વાર્તા, મુક્તાનંદ સ્વામીનું વાત્સલ્ય, મુક્તાનંદ સ્વામીનું વિચરણ, મુક્તાનંદ સ્વામીની સાહિત્ય રચનાઓ આ સંપ્રદાયને ન મળ્યું હોત ને તો આ સંપ્રદાય અધૂરો રહેત. આટલું મોટું બલિદાન સ્વામીનું છે. એટલે આપણા લોયાધામ પરિવારના તમામ ભક્તોના ઘરમાં, અરે આ લોયાધામનો સિદ્ધાંત નથી, આ તો અક્ષરધામનો સિદ્ધાંત છે. તમે બધા ભક્તો ઝુંબેશ ઉપાડો. આપણા સગા સંબંધી સ્નેહી કોઈ પણ હોય એના પીવડા મહારાજ અને સાથે મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી આપીએ. આપણે કરવું જોઈએ દાદા, ના કરવું જોઈએ? આજે ઘણા બધા ભક્તો આપણા લોયાધામ પરિવારના લગભગ ભક્તોના ઘરમાં આ મૂર્તિઓ ગુરુજીએ રાખી છે, આજે બધાના ઘરમાં છે. આપણે પણ આ સદગુરુ સંતોને રોજ યાદ કરીએ. આવી રીતે કીર્તન ભક્તિ ચાલે છે. હવે સ્વામી એક વાત લખે છે, અનેક જીવોનો ઉદ્ધાર કરવા માટે કૃષ્ણાવતારમાં ભગવાને જન્મથી આરંભીને એટલા બધા ચરિત્રો કર્યા કે જેનો પાર પામી શકાતો નથી. શ્રીહરિ અને શ્રીકૃષ્ણ વસ્તુગતે એક જ છે પણ નામથી ભિન્ન જણાયા છે. વર્ણ અને જન્મસ્થાન ભિન્ન હોવા છતાં ધામમાં તે એક જ મૂર્તિ ધારીને રહ્યા છે. પરમાત્મા યુગે કરીને તો એક જ છે, એટલા માટે જ તેમનું નામ પણ હરિકૃષ્ણ કહેવાય છે. આધારાનંદ સ્વામી આ ગ્રંથ લખે છે. ગ્રંથ લખતા લખતા સ્વામી દિવ્ય દ્રષ્ટિથી વડતાલના સમયમાં પહોંચી ગયા છે. એ સમયનું વર્ણન કરતા કરતા સ્વામીએ આ વાત નોંધી, કોઈ વાતના મર્મને સમજતા પહેલા એના પૂર્વ પ્રસંગને જાણવો જરૂરી છે. હવે સ્વામીએ અહીંયા પ્રતિપાદન કર્યું કે શ્રીકૃષ્ણ અને હરિકૃષ્ણ, એટલે શ્રીજી મહારાજ અને શ્રીકૃષ્ણ બંને એક જ છે, એક જ મૂર્તિ છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું, શાસ્ત્રની વાત સત્પુરુષ થકી સમજાય. આપણા પૂજ્યપાદ ગુરુજીએ હમણાં શિક્ષાપત્રી ભાષ્યની કથા કરી જેમાં તમે બધા ભક્તો સાક્ષી છો. રાધિકાએ સહિત હોય ત્યારે રાધાકૃષ્ણ કહેવાય, રૂકમિણીજીએ સહિત હોય ત્યારે લક્ષ્મીનારાયણ કહેવાય, અર્જુને સહિત હોય ત્યારે નર નારાયણ કહેવાય. આ રીતે મહારાજે શ્રીકૃષ્ણ નારાયણની ઘણી બધી વાતો કરી. ત્યારે ગુરુજીએ બહુ સરસ વાત કરી હતી શિક્ષાપત્રી ભાષ્યમાં સતાનંદ સ્વામીના મત પ્રમાણે, કે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે પહેલા તો પોતાના આશ્રિતોને શીખવાડવા માટે પોતે જ ભક્તરૂપે થયા છે, અને મહારાજે શ્રીકૃષ્ણ નારાયણ જે રાધિકાપતિ હતા એમની પણ ચર્ચા કરી છે. તો કોઈક જગ્યાએ સ શ્રીકૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ એ શ્લોક છે, ત્યાં સર્વોપરી શ્રીકૃષ્ણની વાત હતી, અને રાધિકાએ સહિત જ્યાં વાત આવી ત્યાં સમર્થ શ્રીકૃષ્ણની વાત આવી. યાદ છે તમને? હજી થોડું સમજીએ. વ્યવહાર પ્રકાશ નામનો એક ગ્રંથ છે. આજે દુનિયાના મોટા ભાગના જેટલા કાયદા કાનૂનના ગ્રંથ છે દુનિયાના, આખી પૃથ્વી ઉપરના, એમાં જૂનામ જૂના ગ્રંથની અંદર માનો આ ગ્રંથ વ્યવહાર પ્રકાશ, બીજો છે વ્યવહાર મયુખ, ત્રીજો છે ચાણક્ય અર્થ કૌટિલ્ય, બરાબર, અર્થશાસ્ત્ર જેને કહેવાય છે. અમેરિકાથી માંડી યુરોપથી માંડી જૂની કોર્ટોમાં આજે પણ નિર્ણાયક ગ્રંથ તરીકે આ ગ્રંથો આજે પણ અંગ્રેજીમાં ટ્રાન્સલેટેડ થયેલા વપરાય છે.
એમાં એક બહુ સરસ નિર્ણયની પરંપરા છે. કોઈ શાસ્ત્ર છે, એ શાસ્ત્રમાં બે પ્રકારની વાત આવતી હોય તો એનો નિર્ણય કેવી રીતે કરવો? સાગરમાં પાને પાને આપણે સાંભળીએ છીએ મહારાજ તો અવતારના અવતારી છે. કેવી વાતો સાંભળી છે એક વાત તમને કરું. હરિચરિત્રામૃત સાગરમાં ઘણી બધી વાતો આવી, એમાંની એક વાત, સોળમું પુર એકવીસમું તરંગ શ્રીજી મહારાજ ધરમપુર પધાર્યા છે. કુશળ કુંવરબા ખૂબ સેવા કરે છે. ટૂંકમાં વાત વાંચું છું. જીવુબા લાડુબા વગેરે સાથે છે. જીવુબા લાડુબાના સંગે કરીને કુશળ કુંવરબાને મહારાજની ઓળખાણ થઈ, નિશ્ચય થયો. બીજા સંતો વર્ણી સંન્યાસી સાથે આવેલા તેની વાત કરી, પછી જે નથી આવી શક્યા તેવા નિષ્ઠાવાન હેતવાળા ભક્તોનો મહિમા પણ ગાયો જીવુબા લાડુબા વગેરે. રામાનંદ સ્વામીને મળેલા સાથે આવેલા ભક્તોનો પૃથક પૃથક પરિચય કરાવ્યો અને કહ્યું, રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર હતા, ધર્મના સ્થાપનને અર્થે તેમણે જન્મ લીધો હતો, આ બધા સંતો તે માટે જ ભેખધારી થયા છે. આ બધી વાત જીવુબાએ કુશળ કુંવરબાને સમજાવી. હવે આ બધી વાત થઈ ત્યાર પછી શ્રીજી મહારાજ, કેમ કે કુશળ કુંવરબા બહેનો સાથે રહેતા હોય, જ્યારે સભા કથા વાર્તા થાય ત્યારે મહારાજ પાસે આવે, ત્યારે મહારાજ પાસે આવે ત્યારે મહારાજ વાત કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન અમારા હૃદયમાં અખંડ વસે છે, તેમની ઈચ્છા પ્રમાણે અમારી પાસે કાર્ય કરાવે છે. કોણ બોલે છે? હવે કયા ગ્રંથની વાત છે? હરિચરિત્રામૃત સાગરની વાત. પુર સોળમું તરંગ એકવીસમું. શ્રી કૃષ્ણ ભગવાન અમારા હૃદયમાં અખંડ વસે છે, તેમની ઈચ્છા પ્રમાણે અમારી પાસે કાર્ય કરાવે છે. આવી વાત સાગરમાં અનેક વાર આવી છે. મહારાજ વાત કરે છે પણ કેવી રીતે? એક ભક્ત તરીકે. આ સાંભળી તરત જ કુશળ કુંવરબાઈએ પોતાની દ્રઢ મહિમાસભર સમજણ જણાવતા કહ્યું, મહારાજ તમે પોતે જ શ્રીકૃષ્ણ છો, એમ અમે નિશ્ચય છે, એમ અમને નિશ્ચય છે. તમે ભાવે તેમ બોલો તોય પણ મને ભ્રાંતિ થાય તેમ નથી. તમે જ અનંત અવતારનું મૂળ છો, તમે તો અવતારી છો. આવું મહારાજ તમે બોલો છો એનાથી કંઈ અમે ભ્રમી જવાના નથી. સાગરની બીજી વાત, સબ કારણ અવતાર શ્રી કૃષ્ણ કો કહત સબ. જગતમાં બધા બીજા અવતાર કરતા શ્રી કૃષ્ણ અવતારને સર્વોપરી માને છે. સબ કારણ અવતાર શ્રી કૃષ્ણ કો કહત સબ, તિનસે દેખે પાર ધર્મ કુંવર ઘન શ્યામ કો. બીજા બધા અવતાર કરતા શ્રી કૃષ્ણ અધિક છે એમ જગતના જીવો જાણે છે, પણ એ શ્રી કૃષ્ણ અવતાર કરતા પણ અનંત ગણો પ્રતાપી આ અવતાર છે. કયો? ધર્મપુત્ર ધર્મકુમાર શ્રી હરિનો. સાગરની એક વાત, આ બાજુ બીજી વાત. હવે બંને વાતનો આપણે નિર્ણય કરવાનો છે દાદા. એક વ્યક્તિના બે સ્ટેટમેન્ટ આવે ને ત્યારે બહુ પ્રોબ્લેમ થાય. એક શાસ્ત્રની બે વાત આવે ને ક્રોસ થતી ત્યારે પણ બહુ મોટા પ્રોબ્લેમ થાય. આપણા શાસ્ત્રોમાં તમામ ઝઘડાઓ એનું સોલ્યુશન કેવી રીતે કરવું આનો નિર્ણય કર્યો છે. કેવી રીતે? તો જે શાસ્ત્રની જે વાત હોય એનો નિર્ણય કરવા માટે એ જ શાસ્ત્રનો જો આધાર લેવામાં આવે એના જેવો સારો કોઈ નિર્ણય ન થઈ શકે. જેમ કે રામ જન્મભૂમિનો મુદ્દો ઇન્ડિયામાં બહુ મોટા પાયે અત્યારે ચાલી રહ્યો છે, આપ બધા જાણતા હશો. એટલો સળગતો આ કેસ છે. ભારતની સુપ્રીમ કોર્ટ એણે કેવો સરસ ફેસલો કર્યો કે હવે અમે બંને પક્ષને જ કહીએ છીએ કે આમાં પુરાવા બધા ખોદીને કાઢ્યા છે, બધું તપાસી લીધું છે, તળિયા સુધી પહોંચી ગયા છે, હવે તમે જ બંને પક્ષના આગેવાન માણસો ભેગા થઈ નિર્ણય કરો. તો કોર્ટે શું કહ્યું? તમે જો નિર્ણય કરો તો બંને પક્ષનું હિત થશે, બંને રાજી થશે, અને જો તમે નહીં કરી શકો તો અમારે તો કરવાનો જ છે, અને અમે કરશું તો એક પક્ષ રાજી થશે. સમાધાનમાં બંનેનું હિત છે, નિર્ણય કરવામાં એકનું જ હિત છે. કેટલી સરસ વાત. ઝઘડાઓ કેમ શરૂ થયા ધર્મમાં?
વેદોમાં બે પ્રકારની વાત આવતી હતી, ભગવાન સગુણ છે, ભગવાન નિર્ગુણ છે, ભગવાન સાકાર છે, ભગવાન નિરાકાર છે. આ બે વાત આવી એમાં શંકરાચાર્યજીએ ખાલી એટલું જ કહ્યું, નહીં નહીં, ખરેખર ભગવાન નિર્ગુણ છે, ખરેખર ભગવાન નિરાકાર છે. શંકરાચાર્યજી આટલું બોલ્યા, એના શિષ્યએ બહુ લાંબુ એનો વિવેચન કરી નાખ્યું કે શંકરાચાર્યજી શું કીધું, ખરેખર ભગવાન નિર્ગુણ છે. શિષ્યએ શું અર્થ કર્યો, તો ભગવાન સગુણ નથી, વેદોમાં લખેલી આ વાત ખોટી છે, આ વાત માન્ય રાખવી નહીં. શંકરાચાર્યજી એવું પ્રતિપાદન નહોતું કર્યું, આ બધું અર્થઘટન કોણે કર્યું, શિષ્યોએ. આખી નિરાકાર ઉપાસના શરૂ થઈ. શંકરાચાર્યજી શા માટે બોલ્યા હતા, ભારત દેશ 75% કરતા વધારે બુદ્ધ ધર્મને સ્વીકારતો થયો હતો, વેદોનું ખંડન, વૈદિક પરંપરાનું ખંડન, આખો દેશ તમે જાણો છો. શંકરાચાર્યજી અવતાર છે, એના માટે તો પ્રગટ થયા હતા. 16 વર્ષની નાની ઉંમરમાં શંકરાચાર્યજી કેવું કામ કર્યું, અજય ભગત તમે ઇતિહાસ વાંચ્યો છે ક્યારે, જાણો છો? આ બદ્રીનાથ, કેદારનાથ આ બધા તીર્થોની સ્થાપના એમણે કરી, આખો ધર્મ પાતાળ સુધી પહોંચી ગયો હતો. એમને એ સમયમાં વેદોનું પ્રતિપાદન કરવાનું હતું, ચપટીમાં કામ કરવાનું હતું, વેદોની મુખ્ય વાત એમણે પકડીને વાત કરી, ભગવાન તો નિર્ગુણ છે, ભગવાન તો નિરાકાર છે, લોકોએ વાત સ્વીકારી પણ લીધી, પાછળના લોકોએ વેદોનું જ ખંડન કર્યું કે શંકરાચાર્ય જે કહ્યું છે માટે વેદોની આ વાત ખોટી. પછી તો બહુ મોટો ડખો થયો, એમાં રામાનુજાચાર્યજી ભગવાનની ઈચ્છાથી પ્રગટ થયા, જેમણે કહ્યું, ભાઈ તમે વેદને એક પક્ષને માનો છો, વેદની એક વાતને માનો છો, એક વાતને નથી માનતા, એનો અર્થ અર્થ એવો થાય વેદને જ નથી માનતા, ગુરુના એક પગને તમે દાબો છો અને બીજા પગને લાકડી મારો છો, તો એક આંખની તમે પૂજા કરો છો અને બીજા આંખમાં સળિયો ભરાવો છો, તો વેદોની માનો તો બે વાત માનો, તમે વૈદિક છો. તો પછી કહ્યું કે વેદોમાં સગુણ લખ્યું છે, નિર્ગુણ લખ્યું છે, આ ઝઘડાનો નિર્ણય શું? નિર્ણય એ જ છે, વેદોને પૂછીએ, આપણે બુદ્ધિ લડાવશું નિર્ણય નહીં થાય. કેવી રીતે? વેદોમાં લખ્યું છે ભગવાનમાં માયિક આકાર નથી, એટલે વેદોમાં નિરાકાર કહેવાનો અર્થ એ છે કે ભગવાનમાં માયિક આપણા જેવો, આપણો આકાર કેવો હોય છે, માયિક. માયિક એટલે કેવો, એમાં વિકાસ થાય છે, વૃદ્ધ અવસ્થા આવે છે, વાળ કાળા થાય, વાળ ધોળા થાય, દાંત પડે, દાંત જાય, દાંત આવે, આ બધું થાય છે ને, કરચલી પડે ગાલે, વાંકા વળી જાય, કેટલું બધું થાય. ભગવાનનો આકાર આવો નથી, અને શાસ્ત્રમાં વેદોમાં વર્ણન છે, વેદોમાંનું વર્ણન છે પાછું, આપ્રણખાત સર્વ સુવર્ણમય. ભગવાન કેવા છે? હિરણમય કેશ, ભગવાનની આંખો કેવી છે, એટલું સરસ મજાનું ભગવાનનું વર્ણન છે. એમાં બાલ્ય અવસ્થા નથી, વૃદ્ધ અવસ્થા નથી, સદા કિશોર અવસ્થા છે. તો શું થયું? એ જ થયું ને, આપણે સિદ્ધિ કિશોર અવસ્થા આવે છે. એટલે કે ભગવાન નિરાકાર છે, એનો મતલબ કે ભગવાનમાં માયિક આકાર નથી. તો ભગવાન સાકાર છે એનો અર્થ દિવ્ય આકાર છે. નિર્ગુણ છે એનો અર્થ ભગવાનમાં માયાજન્ય જે ગુણો છે એવા ગુણો નથી, શાશ્વત ગુણો છે. આ વાત બધા આચાર્યોને ગમી. પાછળ આવ્યા નિંબાર્કાચાર્ય, પછી આવ્યા મધ્વાચાર્ય, પછી આવ્યા વલ્ભાચાર્ય, બધા આચાર્યોએ આ જ વાતને સ્વીકારી. પછી આવ્યા શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજે પણ આ જ વાતને સ્વીકારી કે વેદને આપણે માનીએ છીએ તો વેદની બંને વાતને યોગ્ય ન્યાય આપવો જોઈએ. તો હવે આપણે અહીંયા સાગરની બે વાત જોઈ. સાગરમાંની વચનામૃતમાં પણ ઘણી વાર લોકો બહુ જાત જાતના તર્ક કરે છે, આપણે વચનામૃતની વાત પણ જોડે લઈ લઈએ. મહારાજે 45 વચનામૃત, 6 ઉપાસનાની દ્રઢતા વાળાનું કલ્યાણ થાય તેનું વચનામૃત છે. થોડા શબ્દ વાંચું છું. મહારાજ શ્રીકૃષ્ણ અવતાર વિશે બોલે છે. શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિયુક્ત બીજો કોઈ થયો નથી. વાત સાચી જ, શ્રીજી મહારાજે બોલેલી વાત ખોટી કહેવાય? કહેવાય? અમે એક, ચાલો એ પછી વાત કરું, પહેલા આ શાસ્ત્રની વાત લઈ લઈએ. અરે બાપા, ઝઘડા કરનારા લોકોએ તો ઉપાસના નામે એટલા મોટા ઝઘડા કર્યા છે ને અજય ભગત, એટલા બધા ઝઘડા. શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિયુક્ત બીજો કોઈ થયો નથી. કેમ? જે બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિશે દેખાડ્યો.
આ બધી ઘણી વાતો કરતા મહારાજ હવે શું બોલે છે સાંભળજો સીધા બેસીને. માટે કૃષ્ણાવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે. કોણ બોલ્યા છે? તો તમે શું સમજશો નટુ દાદા? અજય ભગત આ બધી વાતો પાકી કરવી જોઈએ, એટલે આજે આ વિષય આવ્યો છે લઈ લીધો બરાબર. હવે આ જ વચનામૃત 95 એ જ દિવસ એ જ સમય એ જ સભા એ જ વચનામૃતની વાત. આ બધી વાતો કરતા 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 છેલ્લી લીટી વચનામૃત લખનારા નંદ સંતોએ વાત લખી નાખી, કારણ કે મહારાજ જે બોલ્યા જેવું બોલ્યા જે પ્રસંગને બધું લખી નાખ્યું. પણ છેલ્લે શું લખ્યું? એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ હરિભક્ત તે શ્રીજી મહારાજને વિશે સર્વ કારણપણું જાણીને ઉપાસનાની દ્રઢતા કરતા હવા. સભામાં બેઠેલા સંતો ભક્તોએ સર્વ કારણ કોને જાણ્યા? સર્વોપરી કોને જાણ્યા? કેમ એવું? એટલા માટે નહીં દાદા, હવે એની વાત તમને પાછો જવાબ આપો. તમારે એમ ના, આજે તો બધું આપણે શાસ્ત્ર પ્રમાણે લઈએ છીએ. હરિચરણ સાગરમાં મજા છે ને દાદા? સાચી વાત છે ને? સાંભળો, એક પિતાજીએ દીકરાને કહ્યું કે બેટા હું જાઉં છું બહાર, આ દૂધને મેળવું છે, બહાર મૂક્યું છે, થોડી ગરમી પડે એટલે જલ્દી મળી જાય, બહાર મૂક્યું છે ચોકમાં તાપની અંદર, તું ધ્યાન રાખજે, કાગડો કેવો આવે ને તો ઉડાડજે. એક લાકડી આપી, છોકરાને બેસાડ્યો, છોકરો બેઠો છે, દૂધનું તો પેલું બહાર ખુલ્લું મૂક્યું છે, છોકરો ત્યાં જ બેઠો છે. થોડી વાર પછી એના બાપુજી આવ્યા અને બાપુજીએ તો જોયું, ઓહો, કૂતરો આવી અને દૂધને ચાટે છે ને દીકરો સામે બેઠો બેઠો જોવે છે, અને બાપનો મગજ ગયો. કૂતરાની વાત તો પછી, પેલા કોનો વારો પડ્યો? અરે તને લાકડી આપી છે, કઈને ગયો છો? ત્યાં તું બેઠો છે, આંખોથી જોવે છે કૂતરાને ભગાડને. તો કે બાપુજી તમે તો મને કીધું કાગડાને ભગાડજો, તો હું તો ગોતતો, તો કાગડો ક્યાંથી આવે છે? બાપુજીનો આશય કાગડા માટે હતો કે દહીંને બચાવવાનો હતો? બાપુજીનો આશય હતો દહીંને બચાવવાનો છે. પછી કાગડો હોય તોય કે કૂતરો હોય તોય, પણ દીકરાએ કોને પકડી લીધો બરાબર? એ કાગડો શોધતો તો ઉપરથી આવે છે કે નહીં તો ફટકારું. આપણે શું કર્યું લગભગ? શું કર્યું લગભગ? લગભગ આવું થયું છે. હમણાં ગુરુજીની સાથે અમે હતા ને વિચરણમાં, ઘણા બધા હરિભક્તો જોડે હતા, ઘણા બધા કથા સાંભળે છે, લોકોને ખ્યાલ હશે. એક હરિભક્તના ઘરે પધરામણી ગયા, ગુરુજીને બહુ દુઃખ થયું. ગુરુજીએ એ હરિભક્તને, બહુ સારા હરિભક્ત, વચનામૃતના મહાન અભ્યાસી હરિભક્ત, પણ ગુરુજીએ કહ્યું કે તમે નંદ સંતોનો મહાન દ્રોહ કરો છો, ભગવાન સ્વામિનારાયણના પગ ઉપર કુહાડા મારો છો, મારા નામે તમે વાત કરજો આગળ, આ સિંહાસનની પ્રથા નથી, આવા સિંહાસન ન હોય હરિભગતના, તમે આ સંતોની પૂજા નહીં, સંતોનો દ્રોહ કરો છો, ગોપાળાનંદ સ્વામીનો દ્રોહ થઈ રહ્યો છે ઉપાસનાના નામે. ભગવાનને સર્વોપરી ગણવા કે કહેવા એના નામે કેવળ પોતાના રોટલા શેકતા હોય ને આવું લાગે આપણને. આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. શા માટે? શ્રીજી મહારાજની કરેલી મૂળ પરંપરા, મૂળ ગ્રંથો આપણને મળ્યા દાદા, આપણને મળ્યા, ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. કારણ સત્સંગ, કારણ સત્સંગ, કારણ સત્સંગ કરી અને બધાનો છેદ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ મહારાજને પધરાવા પડ્યા. મુક્તાનંદ સ્વામી સંમત નહોતા, વચ્ચે તો આ દેવ પધરાવી દીધા. દેવોનો દ્રોહ, અવતારોનો દ્રોહ, અવતારોની નિંદા, એ જ એના માટે નિષ્ઠા બની ગઈ. બીજાની નિંદા કરો એ જ નિષ્ઠાનું સ્વરૂપ બની ગયું. જેટલી જબરજસ્ત નિંદા તમે કરો, જેટલી જબરજસ્ત કરી શકો, એટલા તમે વધારે નિષ્ઠાવાળા, આવું સ્વરૂપ થઈ ગયું. અને કેટલો ભયંકર દ્રોહ! ત્યારે આપણને દુઃખ થાય.
શ્રીજી મહારાજનો સ્પષ્ટ મત હતો કે અવતાર એનું ખંડન થાય એવી કોઈ વાત શાસ્ત્રમાં હોય તો પણ સાંભળવી નહીં. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી પોતાના હાથે મંદિરો કરી અલગ અલગ અવતારો પધરાવ્યા. શા માટે? ભગવાનના નામે લોહી રેડાતું હતું એ મહારાજને બંધ કરવું હતું. આખો ભારત દેશ સળગતો હતો અને હજી સળગે જ છે. ધર્મના નામે યુદ્ધ ચાલે છે ને આપણા દેશમાં. આપણા દેશમાં જાજુ યુદ્ધ કેનું છે? કેનું છે બોલો? ધર્મનું કામ લડવાનું હોય કે લડાઈને શાંત કરવાનું હોય? જવાબ આપો મને. હું એક નાનો દાખલો આપું. આપણું આ મંદિર એટલે કે જૂનું ચર્ચ આપણે લીધું, તમે બધા સાક્ષી છો. આ ચર્ચમાં કોઈક અજાણી વ્યક્તિ આવી અને ગમે તેમ બહાર લખી ગયા હતા. અંગ્રેજીમાં એને શું કહે? ગ્રેપ ફીટી એવું કંઈ કહે ને. હા, ગ્રેફિટી. ગમે તેવું ચિત્રી ગયા, ગમે તેવું ચિત્રી ગયા. આપણે તો ત્યારે આ મંદિરમાં રહેતા પણ ન હતા. જીસસ લીવડ હિયર, બરાબર, કે આ જીસસની જગ્યા છે, આ જીસસનું મંદિર છે. આપણે લીધું, સહજ છે, કોઈને ન ગમે, અણગમો થાય, પણ આપણને ત્યારે આશ્ચર્ય થાય. હું તો એટલો અવાક બની ગયો આ ઘટના જોઈ. સામેના જેટલા ચર્ચવાળા પાદરીઓ છે ને, બધા મંદિરમાં આવ્યા સ્પેશિયલ મળવા માટે, માફી માગવા માટે, કે મારા જીસસના નામે કોઈ આ કામ કર્યું છે ને. અમે આવું કોઈને શીખવાડતા નથી. એ માણસને શોધવા માટે આ ટાઉનની સરકારે $5,000 ઇનામ રાખ્યું. આ આખા ટાઉનની અંદર ઓછામાં ઓછા 100 થી 150 સાઇનબોર્ડ માર્યા કે આ રેડિટન ચર્ચની અંદર આવી રીતે ગ્રેફિટી કરનાર માણસનો કોઈ જો પત્તો આપશે એને આટલું અમે ઇનામ આપીશું અને વ્યક્તિને અમે દંડ કરીશું. વિચાર તો કરો. અમે ક્યાંય એપ્લાય નહોતું કર્યું દાદા, એક પણ જગ્યાએ આપણે એપ્લાય નહોતું કર્યું. કોઈ સાથે અન્યાય ન થવો જોઈએ એ આ દેશની ભાવના છે. અને આપણે ત્યાં એક મંદિર સામે હોય ને જો એમાં કોઈ કરી આવે તો ધૂન કરે બધા. તમે વિચારો, પરધર્મ છે એમ જ કહેવાય ને, આ તો પરધર્મ છે, વિદેશી ધર્મ છે અને વિદેશી પ્રજા છે, એની વચ્ચે આ એક નવો ધર્મ આવે, એક નવું સ્થાન ઊભું થાય, તેમ છતાં એને આટલો આવકાર આપી શકે, એ ધર્મના માણસો આપી શકે, આ તો આશ્ચર્ય ન કહેવાય. આપણા દેશમાં આ ભાવના નથી ને, એટલે બધાનો વિનાશ થઈ રહ્યો છે. ગુરુજીનું સૂત્ર છે, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. હરિચરિતામૃત સાગરમાં શ્રીજી મહારાજે કેવી જોરદાર વાત કરી. તમે બધા કથા સાંભળો છો, માફ કરજો, આ કથા સાંભળનારા કોઈ હરિભક્તને દુઃખ પણ થશે, પણ હું જે વાત કરું છું આ શાસ્ત્રની વાત કરું છું. તમને કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે ફોન કરજો, યુ આર મોસ્ટ વેલકમ. પણ આ જે ઉપાસનાના નામે એક મત એવો છે કે બધા અવતારોને ભેગા ખોળ અને ગોળ ભેગું કરી દીધું, આવું પણ એક મત છે કે બધા અવતાર અને અવતારી કંઈ જુદું નથી. શ્રીજી મહારાજનો એ મત નથી, વચનામૃતમાં પણ મહારાજે ના પાડી. સાંભળો, બીજો એક એવો મત છે કે શ્રીજી મહારાજ સિવાય જે કંઈ છે ને, અવતારો કે દેવી દેવતા, એ બધું મિથ્યા છે. ચાલો કદાચ એની એવી સમજણ હોય ને, એટલો પહોંચેલો હોય તો હજી સમજી શકાય, પણ મિથ્યા કે તો એ પાછું પોતે તો બધું સત્ય માનતો હોય, પોતે તો મોટા મોટા બિઝનેસો કરતો હોય, બિઝનેસો ઠીક વ્યસન કરતો હોય. એક બહુ સારા હરિભક્ત વચનામૃતના જ્ઞાની, હું નામ નથી લેતો, ઉપાસનાની તો એવી વાતો કરે, રામ અને કૃષ્ણને તો તુકારે બોલાવે, તુકારે બોલાવે, પણ મોઢું આખું તમાકુથી ભર્યું હોય, તમાકુથી ભર્યું હોય મોઢું, તો શું આ ઉપાસના છે? શું આ ભગવાનની મૂર્તિનું બળ છે? બોલો, આને ભગવાનની મૂર્તિનું બળ કહેવાય? આવા ઉપાસનાની વાતો કરનારા તો પોતાનું જ નહીં, આખા સત્સંગનું હિત કરી રહ્યા છે. સમજો છો ને મારી વાતને? શ્રીજી મહારાજના પધરાવેલા દેવો, બરાબર, ગોપાલનસિંહ સારંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવ્યા, એના વિશે કેટલી ગંદી ગોબરી વાતો કરનારા, અને રેસ્ટોરન્ટ ખોલે છે, મોટા મોટા બિઝનેસો ચલાવે છે, બરાબર, તો ત્યાં ઉપાસના તમારી સાચી? ગોપાળાનું સમય કામ કર્યું ખોટું? ત્યારે આપણને એમ થાય કે આ શાસ્ત્રોની વાતો આપણે લોયાધામમાં કરી શકીએ છીએ,
એનું કારણ છે આપણા પૂજ્યપાદ ગુરુજીની કૃપા, એનું કારણ છે આપણે વડતાલ દેશમાં બેઠા છીએ, ભગવાન સ્વામિનારાયણની મૂળ પરંપરામાં બેઠા છીએ, એટલે આ શાસ્ત્રોની વાતો કરી શકીએ છીએ, જાહેરમાં બોલી શકીએ છીએ. શ્રીજી મહારાજ સર્વોપરી છે, કેટલા શાસ્ત્રોના પ્રમાણ છે. થોડી આપણે વાત બીજી પણ જાણીએ. જુઓ, સારંગપુરમાં જન્માષ્ટમીનો સમયો છે, હરિચરિત્રામૃત સાગર પૂર 23મું, તરંગ 10મું. આ જન્માષ્ટમીના સમયમાં શ્રીજી મહારાજ વાત કરે છે. શ્રીજી મહારાજ બોલ્યા, આજે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હોવાથી સૌથી મોટો ઉત્સવ કરવો છે. તેમનું નામ અને ધામ બધું સર્વોપરી છે. કોણ બોલે છે? શ્રીજી મહારાજ બોલે છે. આ બધી ઘણી બધી વાતો કરી, સાંભળજો, આ બધી ઘણી બધી વાતો કરી પછી આગળ શ્રીજી મહારાજ વાત કરે છે. કેમ કે મહારાજને ખબર પડી ગઈ કે જો પછી આ વાતો કરીને વાસ્તવિકતા ન, શ્રીજી મહારાજ પોતાના ભગવાનપણીની વાત આંશિક રૂપે કરતા. બહુધા મહારાજે ભક્તપણાની વાતો કે પોતાના સંતપણાની વાતો જ કરી છે, પણ શ્રીજી મહારાજ હવે બોલે છે. શું બોલે છે? ભગવાન હોય તો પરોક્ષપણે પોતાનો મહિમા કહે છે, ભગવાન હોય એ પરોક્ષપણે પોતાનો મહિમા કહે છે, તે પોતામાં ભક્તપણું દેખાડે એમ બોલવાની રીત છે. ભગવાન તેમના ગુણ અને પ્રતાપથી જ ઓળખાય છે. કેનાથી ઓળખાય છે? ગુણ અને પ્રતાપથી. પર્વતભાઈના મનમાં સંકલ્પ થયો, આજે હોળીનો દિવસ છે. કયો દિવસ છે આજે? હોળીનો. હોલિકા એટલે તમને બધાને ખબર તો હશે જ, ભક્તરાજ પ્રહલાદ એને મારી નાખવા માટે એના પિતાએ અનેક પ્રયત્નો કર્યા. હાથીના પગ નીચે નાખી દીધો, કાટાળા વનમાં નાખી દીધો, જંગલમાં નાખી દીધો. અનેક પ્રયત્નો કરવા છતાં ન મર્યો ત્યારે એની બેનને બોલાવવામાં આવી. એની બહેન પાસે વરદાન હતું હોલિકા એનું નામ. એવું વરદાન હતું એ ચૂંદડી ઓઢીને બેસે અગ્નિમાં તો અગ્નિ પણ એને કશું ન કરી શકે, અને કહ્યું કે તું ખોળામાં લઈ ભડભડતી ચિતામાં આગમાં બેસી જા, મારે જોવું છે, મારી આંખ સામે આ દીકરો આટલું બધું નારાયણ નારાયણ કરે છે ને, આજે આને આંખની સામે ભડથું બનાવી દો. ભડભડતી આગમાં બેસાડી દીધું છોકરાને. ખબર છે ને તમને ઘટના, શું ભગવાનની લીલા. પવનનો ઝપાટો એવો આવ્યો, પેલી વરદાનવાળી ચૂંદડી હતી ને, ઓઢણી હતી ને, એ પ્રહલાદ ઉપર આવી ગઈ. પ્રહલાદ બચી ગયો અને બહેનના રામ રમી ગયા. આટલી આટલી અગ્નિ પરીક્ષા થાય, એક નાનો બાળક સલામત બચ્યો. હિરણ્યકશિપુએ છેલ્લું નક્કી કર્યું કે હવે તો હું મારા હાથે મારી નાખું, હવે આને બીજો કોઈ નહીં. એક બાજુ પુત્રનો મોહ છે અને એક બાજુ પોતાના દુશ્મનની ભક્તિ કરે એટલે ક્રોધ છે, એનો અહંકાર હર્ટ થઈ રહ્યો છે. હાથમાં ખડગ લીધી, 5 વર્ષના નાના દીકરાને મારીને રાય રાય જેવડા ટુકડા કરવા બાપ તૈયાર થયો. અને હિરણ્યકશિપુ પાસે કેટલા વરદાનો હતા ખબર છે ને? ઘરની અંદર ન મરવું, બહાર ન મરવું, આકાશમાં ન મરવું, ધરતી પર ન મરવું, દિવસે ન મરવું, રાત્રે ન મરવું, ખબર છે ને તમને? કેટલા વરદાનો બોલો, કેવા વરદાનો. લીલાથી ન મળવું, સુખાથી ન મરવું, માણસથી ન મરવું, પશુથી ન મરવું, એણે કેટલું વિચારીને માગેલું. દુનિયાનો કોઈ માણસ મને મારી ન શકવો જોઈએ, અને એક માણસને મારવા માટે ભગવાને કેટલી તૈયારી કરી હશે. અને પ્રહલાદ ઉપર ખડગ ઉપાડી લીધું છે પણ હિંમત નથી ચાલતી. પુત્રનો મોહ તો હોય ને, કેમ મારું, કેમ મારું, કેમ મારું. કહે છે નારાયણ નારાયણ બંધ કર. પ્રહલાદ કહે તો નહીં થાય, ક્યાં છે તારો નારાયણ, ક્યાં છે તારો વિષ્ણુ, ક્યાં છે તારો ભગવાન. થાંભલામાં ક્રોધ હતો ને થાંભલા ઉપર એવો પ્રહાર કર્યો, થાંભલો ફાટ્યો, એમાંથી એક મૂર્તિ પ્રગટ થઈ, ભગવાન પ્રગટ થઈ, અડધા માણસ અને અડધા સિંહના સ્વરૂપમાં, નરસિંહ અવતાર. પગ એના માણસ જેવા અને મોઢું એનું સિંહ જેવું. નર અને સિંહ કોમ્બિનેશન ઉપર હ્યુમન બિંગ. અને ભગવાને ખોળામાં લીધો, ઉમરામાં બેસાડ્યો. ભગવાને કહ્યું બોલ, ઘરની અંદર છે કે બહાર? તો કે એના વચ્ચે છું.
અત્યારે દિવસ છે કે રાત? તો કે સંધ્યા છે. નખ પેટમાં ભરાવ્યા. ભગવાન કે અમારા નખ લીલા કહેવાય સુકા? હિરણ્યકશિપુ પાસે આટલા વરદાન હતા છતાં એનો વધ થયો. પ્રહલાદ પાસે એક પણ વરદાન ન હતું છતાં એની રક્ષા થઈ, કારણ કે પ્રહલાદની ભક્તિ સાચી હતી. બસ આનો સાર એટલો જ છે. આજે હોળિકા દહનનો કાર્યક્રમ છે. આખી દુનિયામાં લોકો હોળી પ્રગટાવવા જાય છે. ઘર ઘરમાં હોળી સળગી રહી છે. દિવાળી તો ક્યારેક આવે છે, બાકી હોળી તો રોજ રોજ આવે છે. આ કથાનો સાર એટલો છે, તમારે ને મારે પ્રહલાદ જેવું જીવન બનાવવું પડશે. જો આપણું જીવન પ્રહલાદ જેવું થશે ને, તો હાથીના પગ નીચે, કાંટાના વનમાં, સળગતી ચિતામાં, બધી જગ્યાએ આપણી રક્ષા કોણ કરશે? ભગવાન કરશે. અને અહંકારથી ઉદ્ધત બની જશું, આપણા સ્વાર્થમાં મગરૂર બની જશું. આપણા સ્વાર્થને સિદ્ધ કરવા માટે શાસ્ત્રોના, સંતોના, ભગવાનના બધાના વચનોનો આડો અવળો અર્થ કરશું. વેદ સતશાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને, તો પરિણામ શું આવશે? તો એક દિવસ આપણી દશા હિરણ્યકશિપુ જેવી થવાની, થવાની અને થવાની. શ્રીજી મહારાજ ભગવાન હતા, સર્વોપરી હતા, તેમ છતાં આ લોકના તમામ વિવેકને પોતે સાથે રાખી આ લોકમાં એ રીતે રહ્યા, એ રીતે બોલ્યા, એ રીતે ચરિત્રો કર્યા. એ બધા ચરિત્રો એ જીટી શાસ્ત્રોમાં લખાયા. એટલા માટે બંને પ્રકારની વાત શાસ્ત્રોમાં આવે છે. ક્યાંક નવા મુમુક્ષુ હોય, નવા ભક્તો હોય, બરાબર, એમની સમજણની વાત હોય, એમના દર્શનની વાત હોય, એમના પ્રસંગની વાત હોય, એટલે અવતાર અવતારી બંનેનું અભેદપણું, એવી પણ વાતો આવે. તો ક્યારેક ક્યારેક એ ભક્તોની અનુભવની વાત હોય, સમાધિની વાત હોય, પર્વતભાઈ સંકલ્પ કરે 24 અવતાર કેવા હશે, નરસિંહ અડધો માણસ અડધો સિંહ કેવું હશે આરું, આમ વિચાર થાય એટલી વારમાં તો તેજમાં મૂર્તિ પ્રગટ થાય, એમાં 24 અવતારો નીકળે અને 24 અવતાર પાછા મૂર્તિમાં લીન થઈ જાય. વિચાર તો કરો. આ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું કેવું, હું એ કહેવા માંગુ છું. અને શ્રીજી મહારાજે એક નાની ટકોર પણ કરી છે, સાંભળી. હરિચરિત્રામૃત સાગર પુર 11મું તરંગ 18મું. શ્રી હરિને સર્વોપરી કહે પણ જો દેહાભિમાન હોય તો તે જ્ઞાન કથન માત્ર છે. મહારાજની ઉપાસના દ્રઢ કરવાની છે, મહારાજને સર્વોપરી જાણવાના છે. એટલા માટે ને બધા ખોટા દેખાય, એટલા માટે ને બીજા અવતારનું ખંડન કરીએ. સર્વોપરી ઉપાસના વાળો અભિમાની હોય જ ન શકે, અને જો અભિમાની છે તો ઉપાસના છે જ નહીં. એક ઘટના કોઈ શાસ્ત્રોમાં લખાણી નથી, પણ હું બોલીશ. એટલા માટે બોલીશ કે એના વિટનેસ, એના સાક્ષી અત્યારે ઘણા બધા છે. આપણા વિશાલભાઈ ગાંધી, તમે નામ સાંભળ્યું છે, આપણા મંદિરમાં આવે છે, તમે પૂછજો. ડૉક્ટર ભાગવતભાઈ હ્યુસ્ટનમાં રહે છે, એમને તમે પૂછજો. નારાયણ મામા ડિવાઇન મિશનવાળા કેવા મુક્ત, કેવી ઉપાસના, કેવી સ્થિતિ. એકવાર બહુ મોટી ધર્મ પરિષદ હતી, દરેક ધર્મના માણસો આચાર્યોમાં ભેગા થયેલા. એમાં ઘણા બધા આચાર્યો હતા, બધા ધર્મના હતા. આ સત્ય ઘટના અમદાવાદની અંદર, એમાં આપણા કોઈક સંત એને પ્રવચનમાં ઊભા થઈને વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. વાત થતાની સાથે સામે ભગવાન શ્રી કૃષ્ણને સર્વોપરી માનનારા એ પણ ઘણા બધા બેઠા હોય, ઉકળી પડ્યા, ચાલુમાં માઇક લઈ લીધું, ઝઘડો ઝઘડો થઈ ગયો, અને ધર્મનો મંચ ઝઘડાનો મંચ થઈ ગયો. હજારોની સંખ્યામાં ઝરમેદની બધા જોયા કરે, મોટા મોટા આચાર્યો છૂટા પાડે બધાને, પણ હવે તો બધા બાંયો ચડાવવા માંડ્યા, સામસામ આવી ગયા, તર્ક વિતર્ક થવા લાગ્યા, બોલા ચાલી થવા લાગી, એકાબીજાના કાઠલા પકડી લીધા. આવું યુદ્ધનું વાતાવરણ સ્ટેજ ઉપર થઈ ગયું. નારાયણ મામા મોજૂદ હતા, આંખો બંધ કરી મહારાજની મૂર્તિને ધારી પ્રાર્થના કરે મહારાજને, હે મહારાજ આ બધાને સદબુદ્ધિ આપો. અને એમાં શાસ્ત્રાર્થ ચાલુ થયું. પેલા કે શ્રીકૃષ્ણ મોટા, આ બાજુ કે
સ્વામિનારાયણ ભગવાન મોટા, અને એમાં તર્કનો તો અંત જ નથી. કારણ કે ભાગવતની બીજા પુરાણની વાત લાવે, આ બીજા શાસ્ત્રની વાત લાવે, એટલે એનો કંઈ અંત આવે? એમ કરતાં કરતાં ઝઘડો એટલો વધારે બન્યો, આવું માઇકનું સ્ટેન્ડ હતું, ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાનપણું પ્રતિપાદન કરનારા, એને એટલો બધો ગુસ્સો આવી ગયો, આવું માઇકનું સ્ટેન્ડ લઈ અને ભગવાન સ્વામિનારાયણના સાધુના માથામાં મારવા ગયા ગદાની જેમ. અને મામાને દુઃખ થયું, દોડીને મામાએ પેલા ભાઈને પકડી લીધા. ત્યાં સુધી એક પણ શબ્દ નારાયણ મામા બોલ્યા નહોતા. એમણે કહ્યું કે મારે એક વાત કરવી છે, પછી તમે કહેજો. મામાએ કહ્યું કે તમે ભગવાન શ્રી કૃષ્ણને સર્વોપરી કહો છો, આટલી બધી વાતો કરો છો, તમે શ્રી કૃષ્ણ નારાયણના દર્શન કર્યા છે? સીધું જ પૂછ્યું. શું તમે જોયા છે? જોયા હોય તો બોલજો. હવે આટલા બધા માણસોની વચ્ચે ને એવા વાત યુદ્ધના મેદાનમાં કોઈ ખોટું બોલી શકે? હમણાં એમ કે મેં જોયા છે તો હમણાં આગની પરીક્ષા થાય એની. એક પણ બધાએ મોઢું નીચું કરી નાખ્યું. આ બાજુ સંતો બધા હતા, એ લોકોને પૂછ્યું કે સંતો, આપણે આવી રીતે ઝઘડો કરીએ છીએ મહારાજના નામે, તો તમે શ્રીજી મહારાજનો અનુભવ કર્યો હોય, મહારાજનો સાક્ષાત કર્યો એવા કોઈક છે આમાં? કોઈ જવાબ ના આપી શક્યા. ત્યારે નારાયણ મામાએ હાથ જોડીને કહ્યું, હું એટલા માટે વાત કરું છું, મેં શ્રી કૃષ્ણ નારાયણને પણ અને ભગવાન સ્વામિનારાયણને પણ મારી આંખથી જોયા છે, એટલા માટે વાત કરું છું. એટલા માટે વાત કરું છું કે આ ઝઘડો હવે હદથી બહાર નીકળી ગયો છે, એટલે તમને કહું છું. પહેલી વાત, જો શ્રી કૃષ્ણ નારાયણને તમે સર્વોપરી ખરેખર અનુભવા હોત ને, તો આ ઝઘડો તમે આ રીતે ન કરત, આવો ક્રોધ ન કરત. આ ક્રોધ જ સાબિત કરે છે શું? કે તમારી વાતો પાયા વિનાની છે, અહંકાર મિશ્રિત છે. સંતોને પણ ઠપકો આપ્યો કે સંતો, આ ઉપાસનાની વાતો ઝઘડો કરવા માટે છે? મેં મહારાજના દર્શન કર્યા છે, શ્રી કૃષ્ણ નારાયણના દર્શન કર્યા છે, અનેક વાર શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરે છે, આવો મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો છે, એટલે હું અનુભવના આધારે કહું છું કે મહારાજ સર્વોપરી છે. વિચારો તમે, કોઈ કશું બોલી ન શકે, એક શબ્દમાં નિર્ણય થઈ ગયો. પણ એ જેણે અનુભવ કર્યો હોય એ કહી શકે. મામાની સ્થિતિ કેવી હતી? એક ગણેશના ભક્ત આવ્યા મામાની પાસે, અને એ ગણેશજીના ભક્ત, એણે મામાને વિનંતી કરી, હું તો ગણપતિનો ભક્ત છું. મામાએ કીધું, કંઈ વાંધો નહીં, અમારા શ્રીજી મહારાજે પોતાના હાથે ગણપતિ દાદા પધરાવ્યા છે, અમે કંઈ એવું ભેદભાવ કરતા નથી, તમારો પ્રશ્ન શું છે? એમની એક મૂંઝવણ હતી. મામાનો મીઠો આવકાર જોઈ ગણપતિના ઉપાસક એ આજે ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના કરતા થઈ ગયા. શ્રીજી મહારાજ શું કહે છે? શ્રીહરિને સર્વોપરી કહે, પણ જો દેહાભિમાની હોય તેનું જ્ઞાન કથન માત્ર છે. સર્વોપરી ભગવાનને માનનારા, સાચા જ્ઞાનવાળા તો સર્વોપરી ભગવાનને જાણતા હોય, આ જ્ઞાન જો સાચું હોય, અનુભવાત્મક હોય, તો પોતાના તનને તૃણ સમાન ગણી રાગ દ્વેષ ઈર્ષ્યાથી પર રહી ભગવાનના ચરણમાં જ અનુરાગવાળા હોય. સાચા ઉપાસક, સાચા ઉપાસનાવાળા ભગવાનના ભક્તની સ્થિતિ કેવી હોય? માટે આજે હરિચરિત્રામૃત સાગરમાં આજે વાત આવી. ઉપાસના માટે આપણે રોજ સમજવું જોઈએ. ઉપાસના શ્રીજી મહારાજની અનન્ય કરીએ. પૂજ્યપાદ ગુરુજી આપણને સૂત્ર આપ્યું છે, સર્વોપરી તો મારો એક મહારાજ છે. વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે અવતાર અવતારીને ક્યારે એક સરખા ગણવા નહીં, સ્પષ્ટ ભેદ બતાવ્યો છે. આપણા નંદ સંતો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આ બધા સદગુરુ સંતોએ પણ બતાવ્યો છે. પરંતુ શાસ્ત્રોમાં બંને પ્રકારના વચન મળતા આવે છે. એ વચનને કેવી રીતે સમજવા જોઈએ? શાસ્ત્રોના વચને કરીને જ એને સમજવા જોઈએ. આપણો તર્ક, આપણી બુદ્ધિ, આપણી યુક્તિ જો એમાં લગાડવા જઈએ તો એમાં આપણો અને બીજાનો ઘણો બધો વિનાશ થાય છે. સાગરના આધારે આપણે આજે સ્પષ્ટતા કરી. શાસ્ત્રમાં એ બંને પ્રકારની વાત હોય છે. શ્રીજી મહારાજ પ્રગટ હતા ત્યારે સંત રૂપે, ભક્ત રૂપે અનેક વાર વાતો કરી છે, પણ મહારાજે કહ્યું ભગવાનનું ભગવાનપણું એના ઐશ્વર્યથી, એના પ્રતાપથી, એના ગુણથી જ જણાય છે. શ્રીજી મહારાજનું ઐશ્વર્ય, શ્રીજી મહારાજનો પ્રતાપ, અરે શ્રીજી મહારાજના સમકાલીન સંતો ભક્તોએ જે અનુભવ્યું, એના આધારે ભગવાન સ્વામિનારાયણનું કેટલું મોટું જાગતું સર્વોપરીપણું છે.
તે ભગવાનના જેવા ચરિત્રનું ગાન કરવું હોય તેને એક સમજીને કવિ ગાન કરે છે. જે સમયે જેવું કાર્ય આવ્યું હોય તે સમયે તેવું રૂપ પરમાત્માએ ધારણ કર્યું હોય છતાં પરમાત્મા પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કરતા નથી. જ્યાં જેવું પ્રયોજન જણાય ત્યાં પરમાત્મા તેવો અવતાર ધારણ કરે છે. ભગવાનમાં યોગ ઐશ્વર્ય અનંત રહ્યું છે. વ્યાસ મુનિ જેવા પણ તેનો પાર પામી શકતા નથી. જો તેનો પાર લઈ શકાય, અંત પામી શકાય, તો તે ઐશ્વર્યોને અનંત અમાપ કેમ કહી શકાય? એટલે ભક્તો પણ તે ઐશ્વર્યોને અનંત કરીને જ સમજે છે. માયિક ઇન્દ્રિયો કે અંતઃકરણથી તે યોગ ઐશ્વર્યનો પાર પામી શકાતો નથી. અને ભગવાન તો તે માયિક ઇન્દ્રિયો આદિથી ન્યારા જ છે. માટે આવું સમજીને કવિજનો જેટલું જાણે છે તેટલું જ ભગવાનના ગુણોનું ગાન કરે છે. ભગવાનના ચરિત્ર અનંત છે, ભગવાનના ચરિત્રો અપાર છે. બસ ભગવાનના ચરિત્રો, ભગવાનનો મહિમા, ભગવાનના ઐશ્વર્ય, ભગવાનના ગુણો, એનું ગાન કરવું એ જ ભક્તનું જીવન છે. ઝઘડો કરવો, સંઘર્ષ કરવો આ સમજણવાળાનું લક્ષણ નથી. એટલી સરસ મજાની બધી વાત આવે છે, પણ આ તો વચ્ચે વાત આવી, તમને જાણ કરવી એટલા માટે, કારણ કે વાત આવી કોઈ ન સમજી શકે તો પણ એનું અહિત થાય. માટે શાસ્ત્રમાં આવેલી કોઈ પણ વાત એનો અર્થ આપણે સમજવો જોઈએ. પૂજ્યપાદ ગુરુજીએ હમણાં શિક્ષાપત્રી ભાષ્યની કથામાં પણ આપણને ખૂબ સરસ રીતે યુક્તિપૂર્વક અને સતાનંદ સ્વામી અને શિક્ષાપત્રીના શબ્દોને આધારે એ વાતની સ્પષ્ટતા કરી હતી. 12 ચોપાઈની કથા પૂરી થઈ. આગળની કથા આપણે આવતીકાલે. બોલો ઘનશ્યામ મહારાજની જય.